गुड मॉर्निंग स्टूडेंट्स। तो अपनी जर्नी आगळ चलावीए। आज आपणुं चौथुं लेक्चर। पहला लेक्चर में आपणे प्लेन मिरर जोयुं हतुं, बीजा मिरर में आपणे वक्र अरीसो एटले के अंतर्गोल अरीसा माटेनी चर्चा करी थी। त्रीजा लेक्चर में आपणे वक्री भवननी वात करी थी। फॉर्मुलाओ तमारे दररोज जोताई जवानी, जेथी करीने चेप्टर पूरुं थाय એ સમય દરમિયાન ફોર્મ્યુલાઓ પણ લર્ન થઈ ગયેલી હોય। ફોર્મ્યુલાઓ લખો ત્યારે સિમ્બોલનો અર્થ શું થાય, એ ધન હશે કે ઋણ હશે, એ પણ સાથે સાથે વિચારતા જવાનું, જેથી કરીને વધુ દ્રઢીકરણ થાય, પરિણામે ક્યારે આપણી ભૂલ પડે નહીં। તો ગઈકાલે આપણે જોયું હતું વક્રીભવન, વક્રીભવનાંક, સ્નેલનો નિયમ, તો કે એન વન સાઇન આઈ બરાબર એન ટુ સાઇન આર। એન વન પહેલા માધ્યમનો વક્રીભવનાંક, આઈ એટલે આપાત કોણ, લંબ સાથે બનાવેલો ખૂણો, એન ટુ એટલે બીજાનો વક્રીભવનાંક, આર એટલે વક્રીભવન કોણ। હવે વાત કરવી છે લેટરલ શિફ્ટ। लेटरल शिफ्ट तो ये माटे एक आकृति टेक्सनी छे अने एने मैं कॉपी मारी छे, अघरी नथी एम तो। यस, तो आज एक प्रकाशनुं किरण छे जे आपात थयुं, બહાર હવા છે, અંદર કોઈ ઘટ્ટ માધ્યમ છે, કાચ છે, એ લખ્યું છે, તો એ લંબ તરફ જશે કારણ કે વક્રીભવનાંક વધે એટલે ખૂણો ઘટે। ફરીવાર પાછું હવા આવી જાય છે એટલે ખૂણો મોટો થશે। તો અહીંયા આગળ પહેલું માધ્યમ અને આ બી માધ્યમ બે સરખા છે, આ બંને માધ્યમ, એટલે આ કિરણ જે છે તે જો આ કાચનો સ્લેબ ન હોત તો સીધું જતું રહેવાનું હતું, આ રીતે છે એટલે આટલું જશે। તો આને શિફ્ટિંગ થયું કહેવાય, ત્રાંસું થયું ન કહેવાય। તમે એમ કે સાઉથ દિશા ક્યાં છે, તો આ મારી સામેની સાઉથ દિશા છે, હું જે બેઠો છું ત્યાં, અહીંયા કહો તો સાઉથ જ થયું। ત્રાંસું થવું એટલે દિશા બદલાણી કહેવાય, આ શિફ્ટિંગ થયું છે એટલે શિફ્ટિંગમાં અને ત્રાંસામાં ફેર છે। તો અહીંયા આગળ જે ડોટે લાઇનથી જવું જોઈતું તો એની બદલે જે આ ડોટ કન્ટિન્યુઅસ લાઇન છે તેમાં જાય છે, તો શિફ્ટિંગ થયું, એને કહેવાય છે લેટરલ શિફ્ટ, જેને ગુજરાતીમાં કહેવાય પાર્શ્વિક સ્થળાંતર। તો એ કેટલું થાય એની ફોર્મ્યુલા ડિરાઈવ બી કરી શકાય, કરવી હોય તો કેમ કરાય હું તમને સમજાવી દઈશ। તો એ હું ફોર્મ્યુલા જો આવી થાય, હું ધારો કે એક્સ કહું, તો એક્સની ફોર્મ્યુલા આવે છે ટી સેક આર સાઇન આઈ માઇનસ આર, આવું થશે। આ એટલે આપાત કોણ અહીંનો, બરાબર, આર એટલે આ જે આર છે એ અહીંયા આઈ વન આઈ ટુ જુદા પડ્યા છે, પણ જે આપાત કોણથી દાખલ થાય એ ખૂણો લેવાનો આર, અને વક્રીભવન થાય એ ખૂણો છે આર। તો કઈ રીતે ડિરાઈવ થઈ તમને સમજાવી દઉં, તો એક્સ મારે જો જોતું હોય તો હું ત્રિકોણ લઉં પી ક્યુ, બહુ શોર્ટમાં સમજાવીશ આ, તો ત્રિકોણ જો પી ક્યુ આર લઉં, પરથી તમારે શું જોઈએ છે, તો કે મારે જોઈએ છે પી આર, અને આ ખૂણો કેટલો થશે, આને હું આઈ જ કહીશ હવે અને આને હું આર જ કહેવું છે મારે, તો આ કહેશે આઈ માઇનસ આર। તો જો મારે પી આર જોતું હોય એક્સના ટર્મ્સમાં, તો હું સાઇન વિધેય લઈશ સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે મને કર્ણ મળી જશે એટલે પી આર મળશે। પછી હું ત્રિકોણ આ લઈશ પી આર એસ, અને એમાં મારે બાજુ લેવાની છે, આ કેટલી જાડાઈ છે, તો કે ટી જાડાઈ છે, તો હું પી આર ની કિંમત પી આર એસ માંથી મેળવીને મૂકી દઈશ, તો મને આ ફોર્મ્યુલા આવી જશે। તો પી ક્યુ આર પરથી હું આમ લખી શકું, તો કે એક્સ અપોન પી આર બરાબર
साइन आई माइनस आर. तेथी एक्स बराबर पी आर साइन आई माइनस आर थी जैसे. पी आर की किंमत हूँ बीजा त्रिकोण पर लश क्यों त्रिकोण लो छू तो के त्रिकोण पी आर एस में जो हूँ कॉस आर लो तो कॉस आर बराबर पासेनी बाजू भाग्या कर्ण अने आनी परथी मने आवशे पी आर बराबर पी एस अपॉन कॉस आर एटले के टी भाग्या कॉस आर एटले टी सेक आर थी गयो. तो आनी किंमत आपणे अहींया मूकी देशुं एटले आ फॉर्मुला आवी जशे. आने तमारे याद राखवानी छे टी सेक आर साइन आई माइनस आर. डेरिवेशन मैं तमने कर दीधुं छे. डेरिवेशन एटला माटे के क्यारेक आवो प्रकारनी भूमितिनो उपयोग करवानो थाय तो तमे ए वापरी शको. नहींतर टी सेक आर साइन आई माइनस आर आ तमारी बेजिक फॉर्मुला छे. जेने कहेवाय छे पार्श्विक स्थानांतर लेटरल शिफ्ट. लेटरल शिफ्ट ओके. एक्स बराबर टी सेक आर साइन आई माइनस आर. અને જો આઈ નાનો હોય તો તમે આનો હજી આગળ સુધારો કરી શકો. જો આઈ નાનો થઈ જાય તો આર બી નાનો હશે તો એ મુજબ તમે થોડી બીજી રીતે ગણતરી પણ કરી શકો. લેટરલ શિફ્ટની વાત થઈ ગયા. ઓકે, પ્રકાશની બીજી ઘટના છે પૂર્ણાંતિક પરાવર્તન. તો આ બી તમે આગલા ધોરણમાં થોડું ઘણું આનો ખ્યાલ આવ્યો હશે. તમે બી ઘરે પ્રયોગ કરી શકો. એક કાચની પ્લેટ લ્યો અને નીચે કોઈ વસ્તુ આપણે રાખીએ અને ઉપરથી તમને દેખાશે એ ધીમે 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 આ રીતે ઉપર લેતા જઈશું એટલે તમારો જે ખૂણો છે એ મોટો બનતો જશે. અને એક વખત નીચે ટ્રાન્સપેરન્ટ વસ્તુ હોવા છતાં ટ્રાન્સપેરન્ટ છે મારો હાથ છે તો ઓપેક છે અપારદર્શક છે. પણ જો આ ટ્રાન્સપેરન્ટ શીટ હોય તેમ છતાં નીચેની વસ્તુ દેખાતી બંધ થઈ જાય તો એવું જે થાય છે એ ઘટનાને કહેવાય છે પૂર્ણાંતિક પરાવર્તન. માધ્યમ પારદર્શક હોવા છતાં કિરણો બહાર નીકળતા બંધ થઈ જાય એને કહેવાય પૂર્ણાંતિક પરાવર્તન. જેનો ઉપયોગ અત્યારે આપણે ખાસ તમે બધા અત્યારે મોબાઈલ લઈને બેઠા છો તો કોમ્યુનિકેશનની અંદર ફાસ્ટ ડેટા ટ્રાન્સફર કરવા માટે ઓપ્ટિકલ ફાઈબર વપરાય છે. ઓપ્ટિકલ ફાઈબર જે એકદમ પાતળા રેસા હોય. ઘણા એ જોયા હશે કે શોપીસ આવે નીચે બલ્બ હોય અને ઉપરથી રેસા બહાર આવતા હોય અને અંધારું હોય અને જો બલ્બ ચાલુ કરી તો રેસાની જે ટોચ હોય ને આગળ તમને બલ્બ ન થયો એવું લાગે. આવા શોપીસ આવે છે તો એ ઓપ્ટિકલ ફાઈબર છે. તો એમાં કયો પ્રિન્સિપલ છે તો કે પૂર્ણાંતિક પરાવર્તન. એટલે રેસો આપણે ખબર છે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે રે ઓપ્ટિક્સ મુજબ. પણ આમ ત્રાસુ આપણે કરીએ તો અહીંયા લાઈટ કરીએ તો અહીંયા હોતી જોવા મળે ભલે વળેલો હોય તો એ કહેવાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો ક્યારે થાય છે એના માટેની કઈ શરત છે તો એ કોના ઉપર આધાર રાખે છે તેની વાત આપણે આ ટોપિકમાં કરશું. એ માટે એક આકૃતિ હું ટેક્સ્ટની લઈ લઉં છું. ટેક્સ્ટની જ આકૃતિ છે. આપણો સમય એટલે બચે. બાકી દોરવામાં કે બહુ વાર લાગે એવું નથી પરંતુ આપણે આનો ઉપયોગ કરીશું. યસ, તો અહીંયા એક પ્રકાશ ઉદગમ છે માની લઈએ અને એમાંથી અલગ અલગ કિરણો આવે છે. આ પહેલું કિરણ છે, આ બીજું છે, આ ત્રીજું છે, આવા અસંખ્ય હશે. એમાં અમે અમુક કિરણો આપણે ટેક્સ્ટમાં આપેલા છે. તમે એવું જરૂર નથી બધા કિરણો દોરો, ત્રણ ચાર કિરણો દોરો તો બી આ ટોપિક સમજાવી શકાય. અહીંયા ઘટ્ટ માધ્યમ છે, અહીંયા પાણી તરીકે લીધું છે, બહાર પાતળી હવા છે. તો એક વસ્તુ આમાં નોંધ કરવાની છે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યારે બને તો કે જ્યારે પ્રકાશનું કિરણ
घट माध्यममांथी पातळा माध्यममां गति करे त्यारे आ घटना बने। पातळामांथी घटमां जाय त्यारे आ घटना बनती नथी, आ नोंध करजो। એટલે અહીંયા વક્રી ભવનાંક આપણે લઈ લઈએ N2, અને અહીંયા આગળ વક્રી ભવનાંક લઈ લો N1, બરાબર? તો આપણે એવું કહી શકીએ N2 ઇઝ ગ્રેટર દેન N1 છે। અત્યારે N1 તરીકે તો એર છે, એટલે 1 લેશો આપણે, પણ એર ન હોય તો હું અત્યારે N1 લઈ રાખીશ, છેલ્લે N1 બરાબર 1 લઈ લઈશ અને N2 બરાબર N લેવાનો છું। પરંતુ અત્યારે જો માધ્યમ બંને હવા સિવાય ના હોય તો ફોર્મ્યુલા કેવી બનશે એ પહેલાં ડિરાઈવ કરશું, અને હવા એક સ્પેશિયલ કિસ્સા તરીકે લઈશું। ઓકે, તો અહીંયા તમે જુઓ, પ્રકાશનું કિરણ આપાત થયું, અમુક પ્રકાશ વાપસ થઈ ગયો, પારગમન થઈ ગયું, બહાર નીકળી ગયો, અને અમુક છે એ પરાવર્તન થયું। બીજું કિરણ છે આ, તો જેટલો આપાત કોણ છે એટલું જ પરાવર્તન કોણ છે, પ્રકાશ થોડો પાછો આવશે અને થોડાક અંશતઃ શું થશે, વક્રીભવન થશે। ત્રીજું કિરણ છે અંશતઃ પરાવર્તન, અંશતઃ વક્રીભવન। આ કિરણ એક એવું બનશે, તમે જોશો આર વધતો ગયો, આર આટલો છે, અહીંયા આર આટલો છે, હવે આર 90 થઈ જાય છે, અને જો 90 જ્યારે થાય એ આપાત કોણ છે, એને એક ચોક્કસ કોણ માટે વક્રીભવન કોણ 90 થાય છે એને કહેવાય છે ક્રાંતિ કોણ, અને ક્રાંતિ કોણ કરતાં જો આપાત કોણ મોટો બને તો પૂર્ણાંતિક પરાવર્તન। તો આ પોઈન્ટ પાસે શું બને છે, આર બરાબર 90 છે, તો જ્યાં આગળ હું સ્નેલનો નિયમ લગાડું તો કે N2 સાઈન I બરાબર N1 સાઈન R, તમને એમ થશે કે N1 હતું ને, હતું, પણ અત્યારે આપણે N2 અહીંયા કીધું છે, જે બાજુ આપાત કોણ છે એ બાજુ N2 છે, એટલે મેં N2 લીધું, સાઈન I બરાબર N1 સાઈન R બરાબર। તો N2 સાઈન I બરાબર N1 સાઈન 90, કારણ કે આ ખૂણો કેવો થઈ જાય, 90 થઈ જાય છે। હવે I ને I નથી કહેવાતું, એને કહેવાય છે IC કહેવાય છે, ક્રાંતિ કોણ, IC એટલે ક્રાંતિ કોણ, એટલે કે જે આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 બને તે આપાત કોણને શું કહેવાય, ક્રાંતિ કોણ કહેવાય। ઓકે, એટલે IC લખી નાખ્યું, તેથી શું થશે અહીંયા જુઓ, હવે તો N2 સાઈન IC બરાબર N1, અને તેથી સાઈન IC બરાબર N1/N2। તો આ કોઈ પણ માધ્યમ હશે બે, તો આ ફોર્મ્યુલા તો સાચી છે, જ્યાં N1 ઇઝ લેસ ધેન N2 છે। તમે જુઓ, મેં આગળ મેં કીધું N1 લેસ ધેન N2 છે, જો આવું ન હોય તો આ N1/N2 ની કિંમત કેટલી, જો N1 ગ્રેટર ધેન N2 હોય તો શું થાય, N1/N2 ગ્રેટર ધેન 1 થઈ જાય, એ પોસિબલ નથી, કારણ કે સાઈનની વધુ વધુ કિંમતો 1 થવાની છે, જે શક્ય ન બને, સમજમાં આવ્યું? તો આ વસ્તુ પોસિબલ નથી, એટલા માટે N1 લેસ ધેન N2 હોવું જોઈએ। અને જો બહાર આપણે જો N1 બરાબર 1 અને N2 બરાબર N લઈએ તો શું થશે, સાઈન IC બરાબર 1/N। ખૂબ જ અગત્યની ફોર્મ્યુલા બની ગઈ છે, નાનકડી છે, ટચુકડી છે, તેમ છતાં ફોર્મ્યુલાનું ખૂબ મહત્વ છે, સાઈન IC બરાબર 1/N। ઘણી વખત C પણ સિમ્બોલ વાપરવામાં આવે છે, સાઈન IC બરાબર 1/N। હું એમ માનું, લઈ લો ધારો કે પાણી માટે
પાણી અને હવા માટે ક્રાંતિ કોણ શોધો. ઓકે, તો આપણે જાણીએ છીએ ફોર્મ્યુલા મુજબ સાઈન આઈ સી બરાબર વન અપોન એન ડબલ્યુ વોટરનું, એટલે એ કેટલું હોય છે? 1.33 હોય છે. તો 1.33 એટલે કે ગણતરી કરી જો અને પછી કિંમત મૂકીશ, સમય ન બગડે એટલે. સોરી, તો જો આપણે 1/0.75 આવશે તો આઈસી થશે સાઇન ઇન્વર્સ 0.75 અને આની કિંમત લગભગ આવશે 49 ડિગ્રી. તો પાણી અને હવા માટે ક્રાંતિ કોણ કેટલો છે? 49 ડિગ્રી. આનો અર્થ એવો થયો કે જો આ ખૂણો 49 હશે આ ખૂણો, તો કિરણ છે અહીંયા જતું રહેશે, એટલે કે સપાટીને સમાંતર, અને જો 50 હશે તો કિરણ પાછું આવશે. એટલે 49 કરતાં વધારે ગમે તેટલો ખૂણો હોય તો પ્રકાશનું કિરણ હવામાં જવાને બદલે માત્ર પાછું વળશે, અને એના કરતાં ઓછું હશે ત્યાં સુધી શું થશે કે બંને ઘટના બનશે, પરાવર્તનની ઘટના બનશે અને વક્રીભવનની ઘટના બનશે. ક્રાંતિ કોણ કરતાં વધારે કોણે? માત્ર પરાવર્તનની ઘટના થશે, વક્રીભવનની ઘટના બનતી અટકી જશે. એને કહેવાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે કે જો I ગ્રેટર દેન IC હોય તો માત્ર પરાવર્તન ની ઘટના બને છે, જેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. ઓકે, તો ખૂબ જ અગત્યનું થયું. હવે હું એમ કહું, પાણી અને ગ્લાસ છે ફોર એક્ઝામ્પલ, હા, ઉપર હું એમ લઉં અહીંયા આગળ ગ્લાસ છે અને અહીંયા પાણી છે. પાણીનો વક્રીભવન કેટલો હોય? 1.33 હોય, અને અહીંયા આગળ કેટલો હોય? તો 1.5 લગભગ હોય. તો પ્રકાશ અહીંયા છે તો પૂર્ણ આંતરિકની પરાવર્તનની ઘટના નથી, કારણ કે પાણીનો વક્રીભવન ઓછો છે, એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ઘટના બનતી નથી. પણ જો ઉદ્ગમ અહીંયા હોય ગ્લાસની અંદર તો ઘટના બનશે. એવું નથી ઉદ્ગમ હોય, તમે કોઈ પણ અંદર બબલ છે અહીંયા આગળ કોઈ, અને બબલ બહાર દેખાય છે કે નથી દેખાતો, કે એર બબલ છે અહીંયા આગળ. ઘણી વખત નથી હોતા, તમે પેપર વેઇટ હોય તો પેપર વેઇટની અંદર બબલ હોય. હવે બબલ બહાર દેખાય કે ન દેખાય, તો અમુક તમે સીધું જોશો તો દેખાશે બબલ અહીંયાથી, પણ તમે અહીંયાથી જુઓ તો ન પણ દેખાય, કારણ કે ખૂણો જે બનતો હોય કેવો બની જાય? ધારો કે અહીંયા આગળ પ્રકાશનું કિરણ આવ્યું અને આ ખૂણો ક્રાંતિ કોણ કરતાં મોટો છે, તો એ પાછો આવી જશે, તો અહીંયાથી જોઈ શકાય નહીં. તો આના માટે આ ક્રાંતિ કોણ કેટલો હશે? તો આપણી ફોર્મ્યુલા છે સાઈન આઈ સી બરાબર N1/N2, ઉપર લેવાનું 1.33, છેદમાં લેવાનું 1.5. તો આની કિંમત કેટલી થશે હું ગણતરી કરીને તમને બતાવું છું, જેથી કંઈ સમય ઓછો બગડે. તો જો આવી રીતે આપણે કેલ્ક્યુલેટ, તો આવશે લગભગ 0.8866, અને આને આપણે ઇન્વર્સ જોશું આપણે, તો આઈસી આપણી પાસે આવશે 62 ડિગ્રીની આસપાસ. તો તમે જોશો તો કે ક્રાંતિ કોણ છે એ કોઈ એબ્સોલ્યુટ વેલ્યુ નથી, એને આજુબાજુ કોણ માધ્યમ છે એના પર આધાર રાખે. અહીંયા આગળ પાણી છે, હવે તકે બીજું કોઈ માધ્યમ હોય તો એ બદલાઈ પણ જશે, બરાબર છે? તો ખૂબ જ અગત્યની વાત છે, ક્રાંતિ કોણ છે એ એક માધ્યમની વાત નથી, સાપેક્ષ માધ્યમ ઉપર આધાર રાખે છે, એને આજુબાજુમાં કોણ છે એના ઉપર ક્રાંતિ કોણ આધાર રાખે છે. હવે જો આની કરતાં વધારે ખૂણો હશે તો શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય, બરાબર. હવે ક્રાંતિ કોણ બીજી કોની બાબત ઉપર આધાર રાખે? તો આપણે જાણીએ છીએ વક્રીભવનાંક છે એ તરંગ લંબાઈ ઉપર આધાર રાખે, તો અલગ અલગ તરંગ લંબાઈ માટે ક્રાંતિ કોણ પણ અલગ અલગ હશે, કારણ કે દરેકનો વક્રીભવનાંક જુદો જુદો છે. શા માટે વક્રીભવનાંક જુદો જુદો છે? તો કે બધા માટેનો વેગ જુદો જુદો છે. શૂન્યકાશમાં બધા જ પ્રકારના જે કલર છે, જાનીવાલી પીનાલા, એનો વેગ સમાન છે,
પણ જેવો કોઈ માધ્યમમાં દાખલ થાય એટલે દરેકના વેગ બદલાઈ જાય, વેગ બદલાઈ જાય એટલે વેવલેન્થ બદલાઈ જાય, વેવલેન્થ બદલાઈ જાય એટલે એનો ક્રાંતિ કોણ પણ બદલાઈ જાય. તો એક આપણે એના પરથી સમજવા પ્રયત્ન કરીએ કે હું એક બાઉન્ડ્રી બનાવી દઉં છું, એક બાઉન્ડ્રી છે અને અહીંયાથી એક ઉદગમ છે જેમાંથી બે કલર બહાર આવે છે, એક રેડ કલર પણ આવે છે અને બીજો બ્લુ કલર પણ આવે છે, અથવા તો હું ઓરેન્જ જાની રેડ અને વાયોલેટ બે લઉં છું. ઓકે, હવે અહીંયા આગળ આપત્તિઓ તો બંને ભેગા છે અત્યારે, રેડ પણ છે અને વાયોલેટ પણ છે, બરાબર. હવે આ ખૂણો એક બન્યો એટલે તમારે બહાર આવતું રહેશે રેડ પણ છે અને વાયોલેટ પણ છે, અહીંયા પણ રેડ પણ છે અને વાયોલેટ પણ છે. હવે પહેલા કયા કિરણ માટે ક્રાંતિ કોણ, પહેલા કયા કલર માટે ક્રાંતિ કોણ ની શરત નું પાલન થશે? તો એક વધારાનું એક બીજું કિરણ આવ્યું, હવે આ ખૂણો વધી ગયો. હવે આપણે જોઈએ પહેલા ક્રાંતિ કોણ કોનો બનશે, રેડનો બનશે કે વાયોલેટનો, એ મારે જોવું છે. તો આપણે જાણીએ છીએ કે સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/n રેડ, અને એવી રીતે સાઇન આઈસી બરાબર 1/n કોણ વાયોલેટ, આ મારું વાયોલેટનું આવશે અને આ મારું રેડનું આવશે. ઓકે, હવે વક્રી ભૂના કોનો મોટો છે, રેડનો મોટો છે કે વાયોલેટનો? તો કે n રેડ ઇઝ લેસ ધેન n વાયોલેટ, વાયોલેટ માટે વધારે છે અને રેડ માટે ઓછું છે. આવું કેમ? તો કે રેડનો વેગ વધારે છે અને વાયોલેટનો વેગ ઓછો છે. તો આ કિંમત નાની છે, આ કિંમત નાની છે એટલે આનો જવાબ કેવો આવશે? મોટો આવશે. એટલે I see red will be greater than I see of violet. કેમ? આ રેડ નાનું, આ રેડ એટલે મોટું બને, આ મોટું બને તો આ ભી મોટું બનશે. તો અહીંયા આગળ પહેલા કન્ડિશન કોની સેટિસ્ફાય થશે? તો કે રેડ માટે નહીં પણ વાયોલેટ માટે પહેલા સેટિસ્ફાય થશે, એટલે વાયોલેટ ધક્કો મારશે બહાર આવી જશે. વાયોલેટ છે એ પહેલા પદ આવશે, કારણ કે આ ખૂણો કયો આવ્યો છે? આઈ સી વાયોલેટનો. હજી રેડની કન્ડિશન સેટિસ્ફાય નથી થઈ એટલે આ મારું કયું આવી ગયું? વાયોલેટ અહીં આવી જશે અને રેડ અહીં ઉપર રહેશે. આમ તો સેજ આ ખૂણો જે છે ને આઈ સી વી કરતા થોડોક મોટો, નહીં તો શું થાય? વાયોલેટ અહીંયા જાય. જો એક્ઝેક્ટ હોય તો વાયોલેટ અહીંયા જશે, પાછો વળ્યો એનો અર્થ તો ખૂણો થોડોક મોટો છે. સમજમાં આવ્યું? થોડોક મોટો છે. અને જો એક્ઝેક્ટ હશે તો શું થશે? સપાટી પર, એટલે બે સેપરેટ થઈ ગયા, બે છૂટા પડી ગયા, રેડ બહાર ગયો અને વાયોલેટ અહીંયા ગયો. અને અહીંયા થોડો ફેરફાર થાય ખરો, કારણ કે બંનેના જો આપણે વક્રી ભવનાંકનો ઉપયોગ કરીને ગણતરી કરું, રિફ્રેક્ટિવ કાંત વક્રીભવન કોણ અને આપાત કોણ તો બેના સરખા છે, પણ બેના એન જુદા જુદા હોવાથી વક્રીભવન કોણ જુદા, થોડાક જુદા પડે પણ એવો દેખાયવાનો, પણ અહીંયા તો બે સેપરેટ થઈ જશે. અને હજુ જો કાં ખૂણો વગેરે મોટો બનશે ત્યારે શું થશે? બે પાછા આવશે. તો આ એક એવું બને કે રેડ બહાર જશે અને વાયોલેટ અંદર આવશે. તો આવા ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે કે અહીંયા મિશ્ર કલર છે તો પહેલા કયો કલર છૂટો પડે? તો હવે જો તમે ક્રમમાં ગોઠવો તો લાલ પહેલા બહાર નીકળશે, પછી નારંગી, બરાબર, એટલે આપણે ઓર્ડર યાદ રાખીએ, જાની વાલી પીનાલા અથવા વિપ ગ્યોર, એટલે પહેલા લાલ કલર છૂટો પડશે, પછી નારંગી છૂટો પડશે, પછી પીળો કલર છૂટો પડશે, પછી લીલો પડશે, પછી વાદળી, નીલો અને જાંબલી, છેલ્લે જાંબલી આવે. ખબર પડી? તો આવું ઘણી વખત પૂછાતું હોય છે કે કયા કલર બહાર વક્રીભવન પામશે અને કયા કલર પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. તમને એક કોઈ આપી દીધો વક્રીભવન અને
લીલા માટેની શરતનું પાલન થતું હોય, જો લીલા માટેની શરતનું પાલન થતું હોય એનો અર્થ એવો થાય કે બાકીના બધા માટે પણ પાલન થતું હોય. આનું પાલન નહીં થાય. લીલા માટેનું પાલન થતું હોય તો એના કરતા વધારે વક્રી ભવનાંગવાળાનું પણ પાલન થતું હોય અને ઓછા વક્રી ભવનાંગોનું પાલન ના થતું હોય. આ હંમેશા ઓર્ડર આમ હોય, એન વાયોલેટ ઇઝ ગ્રેટર ધેન એન ઇન્ડિગો ઇઝ ગ્રેટર ધેન એન ઓફ બ્લુ ઇઝ ગ્રેટર ધેન એન ઓફ ગ્રીન ઇઝ ગ્રેટર ધેન એન ઓફ યલો ઇઝ ગ્રેટર ધેન એન ઓફ ઓરેન્જ ઇઝ ગ્રેટર ધેન એન ઓફ રેડ. એટલે જો આનું પાલન થતું હોય તો એના વધારાવાળાનું પાલન તો થવાનું છે જ. એટલે બધાનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય અને બાકીના જે આ ત્રણ છે એ ક્યાં જશે? વક્રી ભવન પામશે. તો આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે તો એ તમારે આ આધારે જવાબ દેવાના થાય છે. અને એક બીજું ફોર્મ્યુલા મારે તમને આપી છે કે આ જે લંબરૂપે આપાત થયું અહીંયા આગળ, તો આ જ્યારે લંબરૂપે આપાત થયું થોડો ભાગ પરાવર્તન પામે, એ પરાવર્તન પામતા ભાગની તીવ્રતા કેટલી હોય એની ફોર્મ્યુલા યાદ રાખી લેજો કે I બરાબર, ઉપર લખું છું થોડું અહીંયા આગળ, યસ, I રિફ્લેક્ટેડ રે બરાબર I ઝીરો એન ટુ માઇનસ એન વન અપોન એન ટુ પ્લસ એન વન હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલા તમારી ટેક્સ્ટમાં નથી, તેમ છતાં ફોર્મ્યુલા લર્ન કરવાની છે. જ્યારે આપાત થાય તો પરાવર્તિત ભાગ કેટલો હોય? તો એન ટુ માઇનસ એન વન અપોન એન ટુ પ્લસ એન વન હોલ સ્ક્વેર ઇન્ટુ I ઝીરો. એક ઉદાહરણ તરીકે હું તમને ગણતરી કરાવી દઉં કે જો એન ટુ બરાબર એક પોઈન્ટ પાંચ, એન વન બરાબર એક, તો આઈ આર શોધો અથવા ટકાવારી શોધો. તો આઈ આર બરાબર શું? એન ટુ માઇનસ એન વન અપોન એન ટુ પ્લસ એન વન હોલ સ્ક્વેર ઇન્ટુ આઈ ઝીરો. તો ભાઈ બેની બાદબાકી કરશું તો પોઈન્ટ પાંચ આવશે, બેનો સરવાળો કરશું તો વન પોઈન્ટ ટુ પોઈન્ટ ફાઈવ આવશે અને એનો સ્ક્વેર. તો આ એક ભાગ્યા પાંચ થશે, એનો સ્ક્વેર આઈ ઝીરો. તો એક ભાગ્યા પચીસ થશે ઇન્ટુ આઈ ઝીરો. તો આની પછી આપણે ટકાવારી ગણશું તો પોઈન્ટ ઝીરો ચાર થશે ફ્રેક્શનલ. એટલે આઈ આર અપોન આઈ ઝીરો બરાબર આવશે પોઈન્ટ ઝીરો ફોર. અને ટકાવારીમાં ગણવું હોય તો સો વડે ગુણી નાખશો એટલે 4% આવશે. તો આવી રીતે કેટલા પોર્શન રિફ્લેક્ટ થશે? તો 4%. આ લંબરૂપે આપાત થાય તો એની વાત છે. અને જેમ આપાત કોણ વધતો જાય, જેમ આપાત કોણ વધતો જાય તેમ પરાવર્તનની માત્રા વધતી જશે. જેમ આપાત કોણ વધતો જશે તેમ પરાવર્તનની માત્રા વધતી જશે. અને જ્યારે પૂર્ણાંતરિક પરાવર્તન થાય તો માત્ર પરાવર્તન થશે, વક્રી ભવન થશે નહીં. બરાબર છે? આ રીતે આપણે સમજી શકીએ. અહીંયા આપણે એક પૂર્ણાંતરિકની પરાવર્તન સમજાવતો એક ડેમો છે, આ એક તમે જોઈ શકો છો. એક ગ્લાસનો સ્લેબ છે, હાફ સેમી સર્કલ જેવું છે. આપાત કોણ અહીં આપણે વધારતા જઈએ છીએ, તમે જોઈ શકો છો લંબ દોરે સાથે ખૂણો. બરાબર, અહીંયા આપાત કોણ તમારો બદલાતો જાય. તો વક્રીભૂત કોણ છે એ વધતો જાય છે, વધારતા જઈએ. હવે એક વખત એવું બનશે, આ જે કિરણ છે 90 ખૂણો બનાવશે લંબ સાથે, અને એ જે ખૂણો બનશે એને આપણે ક્રાંતિ કોણ કહીએ છીએ. હજુ વધારીએ. યસ, આ ક્રાંતિ કોણ આવી ગયો. હવે સહેજ વધારવા જઈએ તો માત્ર શું થાય? પરાવર્તનની ઘટના. તો આને કહેવાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. અને એ કોના પર આધાર રાખશે? બહાર એર છે એટલે આવું બનશે. જો બીજું માધ્યમ હોય તો આ ખૂણો બદલાઈ જાય. તો આ એક પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજાવતો એક આપણો પ્રયોગ છે. એક બીજો એક નાનકડો ટોપિક અથવા તો પ્રોબ્લેમ માટે જરૂરી ફોર્મ્યુલા. તો આભાસી ઊંડાઈ
અને સાચી ઊંડાઈ. આપણે ફોર્મ્યુલા શોર્ટમાં ડિરાઈવ કરીશું અને પછી યાદ રાખી લઈશું કે આપણે ઘણી વખત જોતા હોય કે પાણી ભરેલું વેસલ હોય અને ઉપરથી જોઈએ તો આપણને એમ લાગે કે એનું તળિયું ઉપર છે, જે ખરેખર ઊંડાઈ હોય એનાથી આપણને ઓછી લાગે. સ્વિમિંગ પુલ ભરેલો હોય તો આપણને સ્વિમિંગ પુલની સાચી ઊંડાઈ કરતાં ઓછી ઊંડાઈ લાગે. તો એવું થવાનું કારણ શું? તો ફરી વખત આપણે કહેશું વક્રીભવનની ઘટના છે. તો એ માટે થોડીક પહેલે ગાઉથી મેં નાનકડી આકૃતિ દોરી તૈયાર રાખી છે, હવે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ કે આ એક વસ્તુ છે, સિક્કો પડ્યો છે, ફિશ છે, વોટ એવર ઇટ મે બી. તો એમાંથી ઘણા બધા કિરણો આવવાના છે. એક કિરણ આ લીધું મેં, પાણીની અંદર છે, બહાર હવા છે, હવા એનો વક્રીભવનાંક વન લઈ દઈશ. અહીંયા આગળ પાણી છે, એન ટુ, એનો વક્રીભવનાંક હું એન લઈ લઈશ. તો અહીંયા આગળ એક આપાત કોણ બન્યો આઈ. તો હવે વક્રીભવન થશે તો સ્વાભાવિક છે, જ્યારે પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય એટલે ખૂણો મોટો બનશે. અહીંયા આગળ કોઈ વ્યક્તિ છે, ધારો કે જોવે તો એને એવું લાગે આ ઓબ્જેક્ટ અહીંયા હોવાને બદલે એની સુરેખામાં અહીંયા દેખાશે. તો આ જે દેખાય છે હકીકતે એની એચ આઈ કહેવાય, ઇમેજની ઊંડાઈ. અને રિયાલિટીમાં તો કેટલી હતી? તો કે તળિયા સુધીની હતી. કેટલી હતી? તો કે એચ ઓ. તો એચ ઓ અને એચ આઈ વચ્ચેનો સંબંધ આપણે લાવવાનો છે. તો એ માટે સ્નેલનો નિયમ મને મદદ કરશે અને ભૂમિતિ મદદ કરશે. અને આપણે આ ખૂણો નાનો ઉપરથી જોઈએ છીએ, ખૂણા નાના બને છે. અહીંયા ભલે મેં મોટો બતાવ્યો, ખરેખર ખૂણો નાનો છે. તો આપણે નામ આપી દઈએ, ધારો કે અહીંયા હું આપી દઉં એ વન, ઓ અહીંયા છે, અહીંયા હું નામ આપી દઉં બી વન. તે બી કહેશું તો ચાલશે, એ અને બી, બરાબર છે. તો આપણે એચ આઈ અને એચ ઓ વચ્ચેનું રિલેશન લાવવું છે. એચ આઈ અને એચ ઓ, આ હશે તો આ પણ આ હશે, અને જો આર હશે તો આ પણ આર હશે, આર હશે તો આ પણ આર હશે. તો હું એમ લખું સાઈન આઈ બરાબર શું થઈ જશે? તો કે આઈ સામેની બાજુ એટલે કે એ બી ભાગ્યા ઓ બી. અને સાઈન આર શું થઈ જશે? આ ડેરિવેશનનું આમ મહત્વ તમારા માટે નથી, પણ હું તમને બતાવું છું આ રીતે આવશે, એ બી અપોન બી આઈ. અને તમે જુઓ છો એ બી, ઓ બી એટલે શું? તો કે એચ ઓ. અને બી આઈ એટલે શું? તો કે એચ આઈ. હવે હું સાઈન આઈ અપોન સાઈન આર લઈ લઉં, અથવા તો હું આમ લઈ લઉં એન વન સાઈન આઈ, એન વન સાઈન આઈ બરાબર એન ટુ સાઈન આઈ, બરાબર છે. તો કિંમત આપણે મૂકી દઈએ તો એન વન સાઈન આઈ એટલે શું? એ બી અપોન એચ ઓ ઇઝ ઇક્વલ ટુ એન ટુ એ બી અપોન એચ આઈ. આપણે એવું લખી શકીએ એચ આઈ ભાગ્યા એચ ઓ બરાબર એન ટુ અપોન, એન ટુ તમે એચ આઈ અપોન એચ ઓ. ઉપર આપણે એન વન કીધું, અહીંયા એન વન છે, આ એન વન છે, આ એન ટુ છે, એટલે એન ટુ એચ આઈ અપોન એચ ઓ બરાબર છે એન ટુ અપોન એન વન. એન ટુ બરાબર એર છે, સાઈન આર, આર તો તમારે શું લેવાનું છે? આ આનું છે એન વન,
एच आई अपॉन एच ओ बराबर हूँ तो एन टू अपॉन एन वन आई तरफ क्यों कौन से वन बी हटा दी जाए एन टू अपॉन एन वन एन टू એટલે वन છે ને એન વન એટલે એન છે તો આપણી પાસે આવું હોય એચ આઈ અપોન એચ ઓ એચ આઈ અપોન એચ ઓ બરાબર વન અપોન એન હવે આ ખરેખર ફોર્મ્યુલા અત્યાર સુધી બરાબર છે કે પાણી ને બાર હવા હોય તો નહીં તો મારે આમ યાદ રાખવાની છે એચ આઈ અપોન એચ ઓ બરાબર એન ઓબ્ઝર્વર ઉપર એન ટુ છે એન ટુ એટલે જ્યાં ઓબ્ઝર્વર છે એ એટલે ઓબ્ઝર્વર અને છેદમાં એન ઓબ્જેક્ટ આ યાદ રાખશો આપણે એન ઓબ્ઝર્વર અપોન એન ઓબ્જેક્ટ તો અહીંયા તમે જો ઓબ્ઝર્વર એરમાં છે એટલે વન અને ઓબ્જેક્ટ ક્યાં છે પાણીમાં છે એટલે એન એટલે વન અપોન એન ની કિંમત આવશે લેસ ધેન વન લેસ ધેન વન આવશે એટલે આવું આવશે એચ આઈ ઇઝ લેસ ધેન એચ આવશે પરંતુ જો ઓબ્ઝર્વર ફિશ છે અત્યારે ક્યારે ઓબ્ઝર્વર અવલોકનકાર પાણી હવામાં છે કાર હવામાં છે અને જો અવલોકનકાર પાણીમાં હોય તો આવું આવશે એચ આઈ ગ્રેટર ધેન એચ આવશે તો અવલોકનકાર પાણીમાં હોય તો અથવા તો ઘટ માધ્યમમાં હોય તો ઘટ માધ્યમમાં તમને એવું થશે તો ફિશ ને ક્યાં દેખાય કારણ કે આપણે માની લે આ ફિશ હતી તો અહીંયા વ્યક્તિની ફિશ ક્યાં દેખાશે ફિશને વ્યક્તિ ક્યાં દેખાશે ફિશને વ્યક્તિ અહીંયા દેખાશે ફિશને વ્યક્તિ ક્યાં દેખાશે ઉપર દેખાશે અહીંયા દેખાશે એટલે આ ફિશ માટે એચ ઓ હતું અને ફિશ માટે આ એચ આઈ કહેવાય તો તમે જોઈ શકો છો એચ આઈ ગ્રેટર એચ ઓ હતું એટલે જો અવલોકનકાર ઘટ માધ્યમમાંથી જુએ તો વસ્તુ દૂર દેખાય જો અવલોકનકાર હલકા માધ્યમમાંથી જુએ તો વસ્તુ નજીક દેખાય આપણે આ ફોર્મ્યુલા યાદ રાખવી પડશે એચ આઈ અપોન એચ ઓ બરાબર એન ઓબ્ઝર્વર અપોન એન ઓબ્જેક્ટ હવે ધારો કે બે ગતિમાં છે ઉપરથી કોઈ ડાઈવ કરે છે અને ફિશ જોઈ રહી છે અથવા ફિશ નજીક આવી રહી છે ડાઈવર ઉપર જોઈ રહ્યો છે તો મારે હું વિકલન કરવાનું છે ખાલી તો આની આ વાત હું એમ કરી શકું ઇમેજનો વેલોસિટી ભાગ્યા ઓબ્જેક્ટની વેલોસિટી વિકલન બે બાજુ કરું તો આવું જ આવશે એન ઓબ્ઝર્વર અપોન એન ઓબ્જેક્ટ આ પણ યાદ રાખશું ઇમેજની વેલોસિટી ભાગ્યા ઓબ્જેક્ટની વેલોસિટી બરાબર એન ઓબ્ઝર્વર ભાગ્યા એન ઓબ્જેક્ટ તો આનો અર્થ એવો થાય જો જો ઓબ્ઝર્વર જે છે એ ફિશ હોય તો ઓબ્ઝર્વર ફિશ એટલે એન અને બહાર હવામાં કોઈ વસ્તુ છે એન એટલે વન તો શું થશે વી આઈ વિલ બી ગ્રેટર દેન વી ઓ આવશે કેટલું એન ટાઈમ્સ વી આઈ વિલ બી એન ટાઈમ્સ વી ઓ એટલે કે ફિશ ને પક્ષી જ્યારે ડાઈવ મારે તો વધારે વેગથી દેખાય અને ઊંધું પક્ષીને ફિશ આ નજીક આવતી દેખાય ધીમી ધીમી દેખાશે અથવા ધીમે ધીમે દૂર જતી દેખાશે કુદરતે કેવી રચના કરી છે તમે જુઓ ફિશને એમ લાગે કે પક્ષી ઝડપથી આવી રહ્યો છે હોય એનાથી અને ફિશ જે વ્યક્તિ ગતિ કરતો એના કરતા પક્ષીને એમ લાગે કે ધીમી ધીમી ગતિ કરે છે હોય વધારે ગતિ તો કુદરતે કેવી રચના કરી છે એ આપણે આને વિચારી શકીએ કે બધી ગોઠવણી કરી રાખી છે કે ફિશને પક્ષીથી બચવું છે એટલે એની પાછળ જે પક્ષી ડાય મારે ઉપરથી તો એને બહુ ઝડપથી એટલે એ પોતાની સ્પીડ વધારી દે અને પક્ષીને એવું લાગે કે ફિશ ધીમે ધીમે જાય છે એટલે એનું જે શિકાર કરવું હોય એ સ્થળને બદલે બીજા સ્થળે પર શિકાર કરવા ડૂબકી મારે સંતુલન કેવી રીતે બનાવ્યું છે કુદરતે એ આમાંથી આપણે જોવા મળે તો આ પણ આપણે ફોર્મ્યુલા યાદ રાખીશું વીઆઈ અપોન વીઓ એન ઓબ્ઝર્વર અપોન એન ઓબ્જેક્ટ બરાબર છે
હવે ધારો કે એકની કરતાં વધારે આપણી પાસે આવા અલગ અલગ પારદર્શક માધ્યમ છે, અને નીચે એક માની લઈએ અહીંયા આગળ એક ફિશ છે અથવા કોઈ વસ્તુ પડી છે, તો અહીંયા જો અવલોકનકાર હોય તો એ અવલોકનકારને આ કેટલી ઉપર દેખાય. દરેક માધ્યમનો વક્રી ભવનાંક આપેલો છે અને એની જાડાઈ આપી. ધારો કે આની જાડાઈ હું કહું T1, આની જાડાઈ છે T2, અહીંયા T3, T4. આનો વક્રી ભવનાંક ધારો કે હું μ1 કહું છું, આનો વક્રી ભવનાંક μ2 કહું છું, આનો વક્રી ભવનાંક μ3 કહું છું, અહીંયા વક્રી ભવનાંક μ4 કહું છું. ટેક્સનો સિમ્બોલ μ આપેલો છે, મેં તમને એનથી સમજાવેલો છે. તો મને આ વસ્તુ ક્યારે દેખાય, કેટલી ઉપર દેખાય? તો તમારે એક ઇન્ડિવિજ્યુઅલ પારદર્શક માધ્યમને કન્સિડર કરવાનું. જ્યારે હું જે T4 વાળાની વાત કરતો હોઉં તો બાકીનું ભૂલી જવાનું. તો આને કારણે કેટલું ઉપર દેખાશે? તો કે T4/μ4. આપણે આગળ જોયું મુજબ જાડાઈ ભાગ્યા વક્રી ભવનાંક, 12 એર છે, એરની સાપેક્ષા જોવાનું. આને કારણે કેટલું થશે? તો કે T3/μ3. આને કારણે કેટલું થશે? તો કે T2/μ2. અને આને કારણે કેટલું થશે? તો કે T1/μ1. અને આ બધાનો હું સરવાળો કરી લઉં, આ બધાનો સરવાળો કરું ત્યારે મને ટોટલ થિકનેસ મળશે, કેટલું ઉપર દેખાશે તે. તો જો મારે આભાસી ઊંડાઈ જોતી હોય તો આવશે T1/μ1 + T2/μ2 + T3/μ3 + T4/μ4. આપણે એરમાંથી જોઈએ, એરની સાપેક્ષે આપણે જોયું છે થિકનેસ જે જાડાઈ છે ઘટી જાય છે, કારણ કે આપણે રેર માધ્યમમાંથી જોઈએ છે અને ઘટ માધ્યમમાં. તો આ સિક્કો મને આટલી ઊંડાઈ દેખાશે જે આવે તે, બરાબર છે? ખૂબ જ અગત્યનું છે. બીજું, કેટલું શિફ્ટિંગ થશે, કેટલું ઉપર દેખાશે, કેટલું ઉપર આવશે? તો શિફ્ટિંગ મારે જોતું હોય તો કુલ જાડાઈ કેટલી હતી શિફ્ટિંગ? તો એ આવશે મારી કુલ જાડાઈ T1/T2/T3/T4 - આ જે આભાસી ઊંડાઈ આવી તે, એટલે કે T1/μ1 + T2/μ2 + T3/μ3 + T4/μ4. તો આ તમારી શિફ્ટિંગ આવશે. સમજો ખાસ, શિફ્ટિંગ અને સ્થાન બે અલગ અલગ છે. ઘણી વખત વિદ્યાર્થીઓ આવા પ્રશ્નમાં ગોટાળો કરી નાખતા હોય છે. શિફ્ટિંગ પૂછવું હોય તો તમારે બાદબાકી કરવી પડશે. તો આનું ઇમેજ ક્યાં દેખાશે? તો આટલી ઊંડાઈ, આટલું શિફ્ટ થયેલું દેખાશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા ધારો કે દેખાતો. આનો અર્થ એવો નથી કે માત્ર એ આ કથ્થઈ કલરને કારણે અથવા આછો પિંક, ડાર્ક પિંકને કારણે, બરાબર અહીંયા તમને દેખાય, બધાને કારણે અહીંયા દેખાય. અને આ જે આવશે Δt, એ આ Δt આવશે, બરાબર છે? ઘણી વખત ટકાવારીમાં પણ પૂછાતું હોય તો પર્સન્ટેજમાં જો પૂછાય તો આવું કરવું પડે, Δt/ટોટલ જાડાઈ કેટલી હતી, એટલે આ બધી T1 + T2 + T3 મારે કરવું પડે. તો અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાતો હોય તો તમારે એ રીતે જવાબ આપવાનો રહેશે. હવે આની આ વાત અહીંયા પણ લાગુ પડે છે. ધારો કે એક મારી પાસે એક વિન્ડો છે અને વિન્ડોનો આ કાચ છે, બરાબર છે? હવે કોઈ વસ્તુ અહીંયા આગળ છે, બરાબર, અને અહીંયા આગળ ઓબ્ઝર્વર છે. તો આ વસ્તુ એને ક્યાં દેખાય? તો તમારે વસ્તુ વિશે ધ્યાનમાં નથી રાખવાનું, તમારે માત્ર એમ કરવાનું, આ જે વિન્ડો છે એની થિકનેસ ધારો કે T છે, તો આ જાડાઈ જે હતી એ આપણને કેટલી દેખાય? તો આ જે અંતર ધારો કે હતું, અહીંયાથી કુલ અંતર હું લઈ લેતો D છે, તો હવે નજીક દેખાશે. કેટલું નજીક દેખાશે?
આ જે નજીક દેખાશે એ કેટલું હશે? તો કે ડેલ્ટા ડી એ કેટલું હશે? તો કે ડી માઇનસ ટી અપોન મ્યુ. એટલે વિન્ડો પાતળી લાગશે તમારી, જે કાચ છે તમને પાતળો થઈ ગયેલો લાગે અને એટલું તમારે નજીક દેખાશે. સમજમાં આવ્યું? ડી માઇનસ ટી અપોન મ્યુ, ડી માઇનસ ટી અપોન મ્યુ. તો આવી રીતે આપણે શિફ્ટિંગ કેટલું થયું જોવા મળશે. તમારે બીજું કાંઈ વિચારવું નથી. બારી કેટલી છે? પાતળી થઈ ગઈ બારીનો કાચ, એટલે એટલું તમને પ્રતિબિંબ નજીક દેખાશે. બાકી જે વેગ અહીંયાથી, જે વેગથી આ ધારો કે ટ્રી છે તો કોઈ અથવા વાહન છે, એ વાહન કોઈ વ્યક્તિ ગતિ કરતું હોય તો બારીની સામેની સાઈડમાંથી પણ તમને એટલા જ વ્યક્તિ દેખાશે. એમાં કોઈ ફેર, માત્ર શિફ્ટિંગ થાય છે પરંતુ તેના વેગમાં કોઈ ફેર પડતો નથી. સમજો, આ તમારો સ્લેબ હોય ત્યારની વાત આપણે કરી રહ્યા છીએ. ઓકે, હવે ક્યારેક આવું બને કે તમને એક સ્લેબ આપ્યો છે, ફોર એક્ઝામ્પલ એક સ્લેબ ધારો કે આપ્યો છે આવો, બરાબર છે? આ સ્લેબ છે અને સ્લેબની અંદર કોઈ બબલ છે, એર બબલ આવતા હોય છે, તમને ખબર હશે. તો એક એર બબલ છે અને એની આ બાજુથી તમને વસ્તુ એ કેટલી દેખાય છે, એ એપેરેન્ટ ડેપ્થ કેટલી છે એ તમને ધારો કે આપી હોય એક્સ, અને આ બાજુથી હું જોઉં તો એ વાય છે, આપણને દેખાય છે. તો આ સ્લેબની જાડાઈ કેટલી છે? ખરેખર આ ઇમેજ એક્સ એટલે શું છે? દેખીતી ઊંડાઈ, દેખીતી ઊંડાઈ પહેલી બાજુથી, પ્રથમ બાજુથી, અને વાય તો કે દેખીતી અને બીજી બાજુથી. તો જાડાઈ કેટલી હોય? જાડાઈ કેટલી? આ સ્લીબની જાડાઈ મારે ગણવી છે. સમજમાં આવ્યું? તો એક્સ વત્તા વાય બરાબર જાડાઈ આવતી નથી. તો આ ખરેખર મારી ઊંડાઈ છે, આ મારી ઊંડાઈ છે દેખીતી. તો આપણી ફોર્મ્યુલા આવી છે કે એચ આઈ અપોન એચ ઓ બરાબર એન ઓબ્ઝર્વર અપોન એન ઓબ્જેક્ટ. આ આપણી ફોર્મ્યુલા છે, બરાબર છે? તો અહીંયા આગળ આપણે એચ આઈ તરીકે શું આપ્યું છે? એક્સ આપ્યું છે. તો એક્સ બરાબર એચ ઓ, મને ખબર નથી, એનું એક્સ પ્રાઇમ કહી દઉં, અને એન ઓબ્ઝર્વર કેટલું છે? તો કે વન છે. એન એન ઓબ્જેક્ટ ક્યાં છે? તો કે એનમાં છે, બરાબર. તો એના પરથી એક્સ પ્રાઇમ મને શું મળશે? એન એક્સ. એવી રીતે મને બીજી સાઈડથી હું જ્યારે જોઈશ તો મને શું મળશે? બીજી બાજુથી વાય પ્રાઇમ મળશે, એ મને મળશે એન વાય. તો મારું એક્સ પ્લસ વાય પ્રાઇમ હું કરું, એ મારી જાડાઈ આવશે, એની કેટલી આવશે? એન એક્સ પ્લસ વાય. તો આનો અર્થ એવો થયો, તમારે માત્ર શું કરવાનું છે? એક્સ પ્લસ વાય કરીને એન વડે ગુણી નાખવાનું, એટલે તમારે થિકનેસ મળી જશે. આ ફોર્મ્યુલા તમે ખાસ યાદ રાખજો, જેથી કરીને જેથી વખતે ડિરાઈવ કરવાની જરૂર પડે નહીં. આ ક્યારની વાત કરું? જ્યારે બહાર પાતળું માધ્યમ તરીકે એર હોય તો. આ એન એટલે શું? વક્રી ભવનાંક છે. મ્યુ બી આપણે આપીએ છીએ, મેં એન મારા ટેવ પડી ગયેલી છે એટલે એન લખું છું, પણ ટેક્સની અંદર મ્યુ સિમ્બોલ વાપરેલો છે. એટલે તમે એવી કોઈ ચિંતા નહીં કરતા કે અહીંયા આગળ આમ છે ને આમ કેમ છે. ઓકે, તો આ એક, હવે ઘણી બધી કુદરતી ઘટનાઓ છે એ તમે ટેક્સની અંદર આપી છે, એમાં બહુ ચર્ચામાં નથી પડતો, પણ આ તમને જ બતાવ પૂર્ણ આંતરિક પરાવર્તનનું નિદર્શન. તો મેં તમને એક પેલું એક્સપેરિમેન્ટથી સમજાવ્યું છે, તો આ રીતે તમે ઘરે બી પ્રયોગ કરી શકો છો. આ રીતે તમે ઘરે પ્રયોગ કરી શકો. લાઇટ અહીંયા આપાત કરો એટલે પરાવર્તન થાય બીકરની અંદર, અને પાતળી બહુ હોય તો આ રીતે તમે જોઈ શકો છો. મરીચિકા છે, તમે જાણો છો, ઉનાળાની અંદર મૃગજળ જેવું દેખાય, તો એનું કારણ છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. કારણ કે આપણી જે એર છે એ દરેક જગ્યાએ સરખી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ધરાવતું નથી. તો આ મરીચિકા દેખાવાનું કારણ છે, જે આપણી એર છે એનો વક્રી ભવના. ઉનાળાની અંદર તમે જુઓ તો જે જમીનની અડકીને હોય ત્યાં વક્રી ભવના ઓછો હોય, જેમ ઉપર જેમ વધતો જતો હોય, અને જેને કારણે વક્રીભવન કોણ છે બદલાય, અને એને કારણે આપણે મરીચિકા દેખાય છે, હીરો એ રીતે ચળકે છે. તો આ એનું કારણ છે.
અહીંયા તમે મરીચિકાનું એક ઉદાહરણ છે, હું તમારે રીડિંગ કરી લેવાનું છે, સોરી. કે અહીંયા તમે જોઈએ તો જેમ નીચે આવે ને, અહીંયા હું લંબ દોરું છું, તો અહીંયા એક ખૂણો બન્યો. એક હું આકૃતિ સમજાવી લીધું તમને. જેથી કે સમજવામાં સરળ પડશે. મરીચિકા હું સમજાવી દઉં. અહીંયા તમે જુઓ કે અહીંયાથી પ્રકાશનું કિરણ આવ્યું, ઉપર જઈએ તે વક્રી ભાવના વધે અને નીચે ઘટે. આ થોડા અંતર માટે, પછી પાછું ફેરફાર થાય. અહીંયા વધે, વધીને મહત્તમ થાય, પછી જેમ ઉપર જાય પાછું ઘટતો જાય. તો અહીંયા આગળ ઘટે છે. ઘટે એટલે શું થાય? ખૂણો મોટો બને. નીચે જઈએ એમ ઘટો, ઘટે અહીંયા લખ્યું છે, ઓછો થતો જાય છે. હવે તમે જોજો શું બને છે એક્ઝેક્ટલી. તો આ હું લંબ દોરું છું, ધારો કે તો આ મારો આપાત કોણ થયો. તો આ એના કરતાં ખૂણો મોટો બન્યો, કારણ કે અહીંયા લઈને ઉપર કરતા નીચે વક્રી ભાવના ઓછો છે. અહીંયા આગળ હું દોરું તો આની કરતાં આ મોટો બનશે, અહીંયા હું દોરું તો આની કરતાં આ મોટો બનશે. કારણ કે જેમ નીચે જઈએ વક્રી ભાવના ઓછો, એટલે ખૂણો મોટો બનતો જાય. તો એક વખત આ ખૂણો એવો બની જાય જે ક્રાંતિ કોણ જેટલો થઈ જાય, અને એનાથી થોડો વધે એટલે શું થાય? પૂર્ણાંતરી પરાવર્તન થાય. એટલે આ ઘટના એવી અહીંયા આગળ એવું બની જતું હશે, આ ખૂણો એવો બની જતો હશે જે ક્રાંતિ કોણ કરતાં મોટો થાય, એટલે શું થશે? પૂર્ણાંતરી પરાવર્તન સ્ટાર્ટ થશે. તો હું જ્યારે જોઉં તો એ હંમેશા આપણને સ્પર્શકની દિશામાં દેખાય. એટલે આ ઝાડ ખરેખર અહીંયા હતું, એની બદલે આપણને એના પાંદડા અહીંયા દેખાશે. થડ અહીંયા હતું, એની બદલે થડ અહીંયા દેખાશે. એટલે કે ઉલટું દેખાય. આ થવાનું કારણ છે પૂર્ણાંતરિક પરાવર્તન. પૂર્ણાંતરિક પરાવર્તન થવાનું કારણ શું છે? તો કે ઉનાળાની અંદર જમીન છે એ ગરમ, સોરી, હવા એ ગરમ થાય અને જમીનની અડેલી જે હવા છે એનો વક્રી ભાવના ઓછો હોય, જે ઉપર જઈએ વક્રી ભાવના વધારે હોય. આ એની મુખ્ય કારણ છે. ઓકે, એ ઉપરાંત જે બીજી ઘટનાઓ છે આ હું સમજાવું છું અમને. તો અહીંયા એક પ્રિઝમ છે, અને પ્રિઝમ દ્વારા પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના સમજાવી રહી છે. તો આ જે ખૂણો છે એ ખૂણો ક્રાંતિકોણ કરતા થોડો મોટો હોવો જોઈએ તો આ શક્ય બને, બરાબર. તો હું એક ગણતરી સાથે તમને સમજાવું કે વક્રી ભવનાંક 1.5 છે, અથવા હું એમ કહું ના, વક્રી ભવનાંક 1.5 છે એમ નહીં, હું એમ કહું કે કેટલો વક્રી ભવનાંક હોવો જોઈએ તો અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો આ 45 છે, આ 90 છે, તો આ 45 થશે, એટલે આ 45 થવો જોઈએ. તો આપણે ફોર્મ્યુલા છે સાઇન આઈ સી ઇઝ ઇક્વલ ટુ 1/μ, અથવા એમ જે કહીએ તો મ્યુ બરાબર શું થવું જોઈએ? 1/sin IC, અને કિંમત છે અહીંયા 45 ડિગ્રી, તો એની કિંમત 1/√2, એટલે કે આ √2 આવશે. તો કે મ્યુ √2 કરતા મોટો હોવો જોઈએ, થોડો 45 કરતા થોડો ખૂણો મોટો છે, તો સાઈનની કિંમત થોડીક મોટી થાય. એટલે 45 √2, પણ 45 થોડો મોટો, √2 કરતા મોટો, એટલે કે જો મ્યુ >√2 હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે મ્યુ કેટલો હોવો જોઈએ, અથવા મ્યુ આપ્યો હોય તો ખૂણો પૂછવાનો હોય. તો આ પહેલામાં અથવા બીજામાં પણ એવું થશે, અહીંયા 45 નો ખૂણો 90, તો આ 45 થશે, તો આ પણ 45 થશે, તો આ પણ પ્રિઝમનો જે ગ્લાસ છે એનો વક્રી ભાવના √2 કરતા મોટો હોવો જોઈએ, બરાબર. તો આવી રીતે આપણે ગણતરી કરી શકીએ. અથવા હવે અહીંયા આગળની વાત કરું તો અહીંયા આપ્યું ને, ધારો કે આ 60 ડિગ્રી છે માની લઈએ,
બરાબર. હવે આ જો 60 હોય અને અહીંયા તમે આ આ 90 બતાવેલું લાગે છે, તો આ કેટલું થાય? 30 થાય. તો આ કેટલું થાય? 60 થાય. તો જો પૂર્ણાંતરિક પરાવર્તન હોવું તો તમારે શું થાય? સાઈન આઈસી, ફરી વખત આ ત્રીજા કેસ માટે, તો કે સાઈન આઈસી બરાબર 1/sin 60. તો સાઈન 60 એટલે √3/2, એટલે કે 2/3, √3/2 એટલે કે 2/√3. જો આટલી કિંમત હશે તો તો તમને અહીંયા પણ શું થશે? પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના, અથવા મ્યુ વધારો હોય તોય ચાલશે. તો આવી રીતે ગણતરી કરવાની થતી હોય તો તમે ગણતરી કરી શકો. જે ઓપ્ટિકલ ફાઈબર છે, મેં તમને થોડી શરૂઆતમાં વાત કરી હતી, ઓપ્ટિકલ ફાઈબરમાં આ સિદ્ધાંત જ વાપરેલો હોય છે કે ફાઈબરનો જે મટીરિયલ છે એનો વક્રી વિવણાંક એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી કરીને એક વખત લાઇટ આમાં, આ ધારો કે ફાઈબર એટલો જાડો હોતો નથી, માઇક્રો સાઇઝનો હોય, બરાબર, એક વખત પ્રકાશ અંદર દાખલ થાય એટલે મલ્ટીપલ રિફ્લેક્શન થયા કરે. આવી રીતે મલ્ટીપલ કોઈ પણ રીતે આપણે વાળી દો તો બી ખૂણો એવો બને કે ક્રાંતિકોણ કરતાં મોટો જ હોય, ધારો કે આમ વાળી દો તો એટલા બધા અહીંયા આગળ પરાવર્તન થાય, એટલા બધા પરાવર્તન થાય, એટલા બધા પરાવર્તન થાય કે આપણે એક વખત દાખલ થયેલો પ્રકાશ તમે વાળી પણ શકો છો. અને જેની કારણે આ જે ફાઈબર છે એ એન્ડોસ્કોપીમાં વાપરવામાં આવે છે. પેટની અંદર ધારો કે કંઈ પ્રશ્ન તકલીફ હોય તો અંદર આપણે કહીએ ને કે એક દૂરબીન ઉતારવામાં આવે, ખરેખર આ વાયર હોય છે અને અહીંયા આગળ કેમેરો હોય, તો એ પ્રકાશ આમાંથી આવે અને પછી જે આગળ ઇન્સ્ટ્રુમેન્ટ જોડ્યા હોય, સ્ક્રીન મોનિટર હોય, એમાં આપણે જોઈ શકીએ. તો એ જે વાપરવામાં આવે છે શું હોય છે? ઓપ્ટિકલ ફાઈબર હોય છે. તો પેટની અંદર જે પણ રચના ખરાબી હોય, જે કાંઈ હોય, એ આપણે એના થ્રુ જોઈ શકીએ છીએ, બરાબર છે. તો ઓપ્ટિકલ ફાઈબર પણ એક પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના દ્વારા ઉપયોગમાં લેવાય છે. તો ઓપ્ટિકલ ફાઈબરનો જથ્થો બનાવી તેનો વિવિધ ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ સંકેત, વિદ્યુત સંકેતો, ટ્રાન્સડ્યુસર્સ. ટ્રાન્સડ્યુસર્સ એટલે શું? તો કે એક પ્રકારની ઉર્જાને બીજી ઉર્જામાં ફેરવીને ટ્રાન્સડ્યુસર કહેવાય. પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં છે, તેમને પ્રસારિત કરવામાં અને ઝીલવામાં ઓપ્ટિકલ ફાઈબર્સ ખૂબ જ પહોળા પ્રમાણમાં ઉપયોગી છે. આ વિદ્યુત સંકેતોને યોગ્ય ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે. મેં કીધું ટ્રાન્સડ્યુસર એટલે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ જે એક પ્રકારની ઉર્જાને બીજી ઉર્જામાં ફેરવે છે. સ્વાભાવિક રીતે ઓપ્ટિકલ ફાઈબર ઓપ્ટિકલ સિગ્નલનું પણ પ્રસારણ કરવામાં વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે ઓપ્ટિકલ ફાઈબરનો પ્રકાશી નળી તરીકે વાપરી અન્નનળી, જઠર, આંતરડા જેવા શારીરિક શરીરના અંદર આંતરિક અવયવોની દ્રશ્ય તપાસ થઈ શકે છે. બહુ સામાન્ય બનેલા ડેકોરેટિવ લેમ્પ, મેં તમને પહેલાં વાત કરી હતી, પ્લાસ્ટિકના ફાઈબરનો મુક્ત છેડે ફુવારા આકાર બનાવવામાં છે, જેનો એક છેડો મુક્ત અને બીજો છેડો લેમ્પ સાથે જોડેલો હોય છે. હવે સ્વિચ ઓન કરતા દરેક ફાઈબરનો પ્રકાશ તળિયેથી પસાર થઈને ફાઈબરના છેડે સુધી જાય, એટલે આપણને એમ થઈ ગઈ કે ત્યાં લાઇટ થઈ ગઈ, બરાબર છે. આ ખાસ જોઈ લેજો કે તેનું શુદ્ધિ ચોક્કસ પ્રકારના ક્વાર્ટઝ જેવા દ્રવ્ય બનાવવાથી આવું શક્ય બને છે. લાંબા અંતર લઈ જવા માટે ક્વાર્ટઝ મટીરિયલ વાપરે. સિલિકા ગ્લાસ ફાઈબરમાં 1 કિલોમીટર સુધી પ્રસરણ પામે છે. 95% વધારે પ્રકાશનું પ્રસરણ થઈ શકે છે. તો 5% લોસ છે, બાકીનું મોટાભાગની ઉર્જા એક છેડેથી બીજે જતી છેડે જતી રહેશે. આની સરખામણી જો બારીના કાચ 1 કિલોમીટરની જાડાઈનો ઉપયોગ કરતા હોય તો તમે, એટલે ટૂંકમાં આ એવું કહેવા માગે છે કે ઈ કાચ વાપરો તો તમે એક છેડેથી બીજા છેડે ઉર્જા મોકલી શકો નહીં, બરાબર છે. તો વિદ્યાર્થીઓ, આજે જે આપણે ચલાવ્યું, તમે જોયું પહેલાં પૂર્ણાંતિક પરાવર્તન, આભાસી ઊંડાઈ, બરાબર છે, એ પછી થોડીક એવી ઘટનાઓની એવી વાતો આપણે કરી. આ બધા પોઈન્ટ વાઇઝ તમારે લખી નાખવાનું છે. ટેક્સ્ટની અંદર અગત્યની લાઈન હોય તો અંડરલાઈન કરી નાખવાની, ફોર્મ્યુલાના લિસ્ટમાં ફોર્મ્યુલા એડ કરતા જશો. આપણે સમરી નોટ મેં તમને બનાવવાની કીધેલી છે, સમરી નોટમાં જે કંઈ તમને એમ લાગે કે આ
ભૂલાઈ જવાય એવું છે અથવા તો યાદ રાખવાની જરૂર છે અને એ બધું નોંધ કરતા જજો, જેથી કરીને એ નોટ તમને રિવિઝન વખતે ખૂબ જ કામમાં આવશે. હોમવર્ક તમારે કરવાનું છે બધું, આકૃતિ દોરવાની અને ટૂંકમાં એની સમજૂતી લખી નાખવાની, એ તમારું હોમવર્ક રહેશે. હોમવર્ક ફરજિયાત છે. બરાબર, ફરીવાર પાછા બીજા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ વેરી મચ.